નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ભારત રાફેલને વેલકમ કરવા માટે બિલકુલ તૈયાર છે યુ એથી આ જે ફાઇટર પ્લેન છે તે ત્યાંથી ઉડાન ભરી ચૂક્યા છે અને આજે બપોરે એક વાગે અંબાલા એરબેઝ પર પાંચ રાફેલ આવી પહોંચશે આ પહેલી ખેપ છે જે ફ્રાન્સ દ્વારા રિલીઝ કરવામાં આવી છે ત્યારબાદ બીજા પણ રાફેલ આવવાના છે પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે પાકિસ્તાન સાથે આપણા પહેલેથી જ તણાવ ચાલી રહે છે ત્યારે બીજી બાજુ ચીન સાથે સરહદને લઈને જે તણાવની પરિસ્થિતિ છે તેવા સમયમાં જે રીતે રાફેલ આવી રહ્યા છે ત્યારે ચીન અને પાકિસ્તાનને પણ એક યોગ્ય જવાબ મળશે તેવી પણ આશા દેશભરમાં જોવાઈ રહી છે અને આ રાફેલ અંબાલાના એરબેસ પર આજે એક વાગે લેન્ડ કરશે અંબાલામાં આજે એકસો ચુમ્માલીસની ધારા લગાવી દેવામાં આવી છે આઠ જ દિવસની અંદર એટલે કે એક જ સપ્તાહમાં આ જે વિમાનો છે તે સેનામાં પણ જોડાઈ જશે એરફોર્સની તાકાતમાં ખૂબ જ મોટો વધારો થવા જઈ રહ્યો છે આજની અત્યાધુનિક તમામ સગવડોથી સજ્જ આ ફાઇટર પ્લેન દુશ્મનને કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ જવાબ આપવા માટે સક્ષમ છે આમાં પરમાણુ મિસાઇલ સુધી પણ આ ફાયર કરી શકે છે બસો કિલોમીટર જ્યાં અંબાલા એરબેઝ છે ત્યાંથી ચીનની સરહદ માત્ર બસો કિલોમીટર છે અને બીજી બાજુ જોઈએ તો પીઓ કે એટલે કે પાકિસ્તાન જે છે તે પણ આ જે પાકિસ્તાનની સરહદ છે તે પણ અંબાલાની પાસે છે એટલે એવી જગ્યા પર તેને મૂકવામાં આવશે આઠ દિવસ પછી વાયુસેના તેને ક્યાં શિફ્ટ કરશે તેની પર સૌ કોઈની નજર છે પરંતુ અત્યારે એવું પણ લાગી રહ્યું છે કે ચીન સાથે જે સરહદનું ઘર્ષણ ચાલી રહ્યું છે તેને લઈને જે રાફેલ છે તે સૌપ્રથમ લદ્દાખમાં મૂકવામાં આવે તેવી પણ ચર્ચા જોરો પર છે